વસ્લઈ વેબ ચેનલના પ્રાયોજક છે. ગુજરાત એમ્પોરિયમ, સાયન્સ સિટી રોડ, અમદાવાદ. બોર્ડ એક્ઝામના ટકોરા વાગી રહ્યા છે. વિદ્યાર્થી અને વાલી મિત્રો, શું આપ ટેન્શન કે ગભરામણ અનુભવી રહ્યા છો? હવે ટેન્શન કે ગભરામણ થશે દૂર. અમારા ખ્યાતનામ શિક્ષકો અને તજજ્ઞો દ્વારા તૈયાર કરાયેલ ખાસ ટીપ્સ આપના માટે અમે લઈને આવી રહ્યા છીએ. તો નિહાળો બોર્ડ એક્ઝામ 2020 કાર્યક્રમ માત્ર એસ લાઈવ ચેનલ પર. નમસ્કાર વિદ્યાર્થી અને વાલી મિત્રો, એસ લાઈવ ચેનલના કાર્યક્રમ બોર્ડ એક્ઝામ 2020માં હું મિત્તલ રાણા, મોટિવેશનલ મેમરી ટ્રેનર. આજે આપણે વિદ્યાર્થીને જ્યારે 10 દિવસ પરીક્ષાના બાકી રહ્યા છે ત્યારે વાલીને કેવી રીતે પ્રશ્ન મૂંઝવતા હશે એ વાલીના મૂંઝવતા પ્રશ્નો ઉપર આપણે ચર્ચા કરીશું. સર, મારું નામ સૈયલ ચતુર્વેદી છે અને મારું બાળક છે એ પ્રથમવાર 10મા ધોરણની પરીક્ષા આપવા જઈ રહ્યું છે, તો અમારે વાલી તરીકે શું ધ્યાન આપવું જોઈએ? ઓકે, ખૂબ સરસ. સૌથી પહેલાં તો આપને અભિનંદન કે આપનું બાળક ધોરણ 10મો અભ્યાસ કરે છે અને એ આવનારા દિવસોમાં સરસ મજાની પરીક્ષા આપવા જઈ રહ્યું છે. ઘણી વખત એવું બને છે કે વાલીઓને ઘણા બધા આવા પ્રશ્ન મૂંઝવતો છે કે આવનારા 10 દિવસમાં શું કરવું જોઈએ. હવે બહુ ટૂંકો ગાળો બાકી રહ્યો છે ત્યારે સૌથી પહેલાં તો એક્ઝામને, પરીક્ષાનો જે બાળકમાં ડર હોય છે એ ડરને કેવી રીતે દૂર કરવો એ સૌથી પહેલાં વાલીના હાથમાં છે. કારણ કે ઘણી વખત પરીક્ષાનો ભય એ બાળકોની સામે કોઈ લઈને આવતું હોય તો એ બાળકની સામે જે લઈને આવવા આવે છે એમાં વાલીનો બહુ મોટો હાથ હોય છે. કારણ કે ઘણી વખત પરીક્ષા આવે છે એ શબ્દો એ પરીક્ષા કરતાં એટલા મોટા થઈ ગયા હોય છે કે બાળકને ભયનું વાતાવરણ ઊભું થઈ જતું હોય છે. તો સૌથી પહેલાં તો અહીંયા વાલીઓને એવું જણાવવામાં આવે કે ભાઈ, વાલીઓ ઘરનું વાતાવરણ એટલું સુંદર રાખે કે એવું નોર્મલ રાખે કે બાળકને એ ભયના વાતાવરણમાંથી બહાર આવી જાય. પરીક્ષા એ ઉત્સવ છે, પરીક્ષાને ઉજવવાનો છે. એ રીતે એને સમજાવવામાં આવે કે પરીક્ષાનો કોઈ પણ પ્રકારનો ડર એના મનમાં હોવો જોઈએ નહીં. બીજી એક વસ્તુ એ છે કે ઘણી વખત વાલીઓ બાળકો સાથે જ્યારે ચર્ચા કરે છે ત્યારે સૌથી વધારે ચર્ચા આજના સમયની અંદર પરિણામ અને એના આવનારા ટકાની કરવામાં આવે છે. બહેતર છે કે એની સાથે પરિણામ અને એના આવનારા ટકાની જે ચર્ચા કરવામાં આવે છે એ ટકાની ચર્ચા એની સાથે ના કરતાં એની સાથે એના જે પ્રયત્ન થઈ રહ્યા છે, પરીક્ષાને લઈને એના જે પ્રયત્ન છે એ પ્રયત્ન કેવા છે અને એ પ્રયત્નને વધુ સારા કેવી રીતે એ કરી શકે છે એની ચર્ચા કરવામાં આવે. પરીક્ષા જેમ નજીક આવે છે ત્યારે ઘણી વખત એવું બી બને છે કે બાળકને વધુમાં વધુ વાલીઓ તરફથી સગવડ આપવામાં આવે છે. અહીંયા એક વસ્તુ હું ચોક્કસ કહીશ કે બાળકને વાલી જે વધુમાં વધુ સગવડ આપે છે એ સગવડની કમ્પેરિઝનમાં જો એને વધુ વાલી તરફથી જો સમય આપવામાં આવે તો એ વધુ સમય અને સગવડનો જે સમન્વય થશે ત્યારે વધુ બાળકને સમજી શકશે. કારણ કે સગવડ તો માત્ર વાલી આપીને ત્યાંથી બહાર નીકળી જતા હોય છે, પરંતુ એ સમયની જ્યારે બાળકને આપના જરૂર છે ત્યારે એ આપનો સમય જો વાલી તરફથી નહીં મળે તો એ બાળક દરેક વસ્તુને ચોક્કસ રીતે સમજી શકશે નહીં. તમે વાલી તરીકે એની સાથે બેસો છો ત્યારે સૌથી મહત્ત્વની વસ્તુ છે કે તમે એના એ પ્રયત્ન કરવો છો કે એના કયા પ્રકારની મૂંઝવણો છે. ઘણી વખત એ બધી જ મૂંઝવણો એ દરેકને કહી શકતું નથી. જ્યારે તમે એને સમય આપવાની શરૂઆત કરશો ત્યારે એ સમયની સાથે એ તમારા સાથે જોડાશે અને એ તમારી સાથે એની મૂંઝવણોને શેર કરશે, જેથી તમારે એને એના નિષ્ણાત શિક્ષકને શું કહેવાનું છે, કેવી રીતે કહેવાનું છે, એના નિષ્ણાત શિક્ષક પાસેથી તમારે કેવા પ્રકારનું માર્ગદર્શન લેવાનું છે પોતાના બાળક માટે એની તમને વધારે સારી માહિતી મળશે. આથી અહીંયા એક વસ્તુ છે કે તમે જો તમારા બાળકને એક સારી દિશામાં લઈ જવા માગો છો, જો ધોરણ 10માં એક સારા ટકા પ્રાપ્ત કરવા માગો છો તો આવનારા 10 દિવસમાં પરીક્ષા નામનો ભય શબ્દ એના મનમાંથી દૂર કરવો પડશે. પરીક્ષાનો માહોલ છે, પરીક્ષાને એક ઉત્સવ છે અને એક ઉત્સવ તરીકે જ ઉજવવાનો છે એ વિચાર એના મનમાં લાવવો પડશે. અને સૌથી મહત્ત્વની વસ્તુ કે તમે તમારા બાળકોને એ આત્મવિશ્વાસ તરફ આગળ લઈ જઈ રહ્યા છો કે આવનારા દિવસોમાં એ જે કરવા જઈ રહ્યો છે એ કોઈ યુદ્ધ નથી, પણ એ એના જીવનનું એક એક સામાન્ય માપદંડ છે કે જેના આધારે એ એના આવનારા ભવિષ્યમાં એક નવું પગથિયું ચડવા જઈ રહ્યો છે. એ તું પગથિયું નહીં ચડી શકે તેની જગ્યાએ તારે આ પગથિયું તું ચડી ચૂક્યો છું અને એક પગથિયું વધારે ચડવાનું છે, એ માપદંડ સાથે જો આગળ લઈ જવામાં આવે તો બાળક વધુ સારી રીતે પ્રગતિ કરી શકે છે. બીજી એક સમસ્યા એવી છે કે અત્યારના આટલા ટાઈમ પ્રમાણે જેમ કે જેમ જેમ સમય નક્કી નજીક આવે છે, લોકો એવી અફવાઓ ફેલાવતા હોય કે આપ મોસ્ટ આઈએમપી છે, આ જ પ્રશ્નો પૂછાશે, આના સિવાય પૂછાશે નહીં, એના વિશે બાળકો પણ ભોળવાય છે ખોટી રીતે, તો એના માટે શું કરવું જોઈએ? સૌથી પહેલાં તો બહુ સરસ પ્રશ્ન છે અને આ પ્રશ્નને ધ્યાનમાં રાખીને વાત કરીએ તો બહુ સીધી વસ્તુ છે કે વાલીઓ અને વિદ્યાર્થીઓ બંનેને અહીંયા હું કહેવા માગીશ કે
તમારા જે નિષ્ણાત શિક્ષકોની પાસે તમે બાળકોને મૂક્યા છે, સૌથી પહેલી વસ્તુ તમે જે શિક્ષકો પાસે મૂક્યા છે એ શિક્ષકો ઉપર તમે વિશ્વાસ રાખો. બીજી વસ્તુ છે કે બાળકોને પણ એ વસ્તુ કહેવી છે કે તમે જે શિક્ષકોની સાથે ભણી રહ્યા છો તેમની ઉપર તમારો પણ વિશ્વાસ હોવો જોઈએ. તમારો અહીંયા જે સંબંધ છે ને એ એક રામ અને હનુમાન જેવો હોવો જોઈએ. રામ ભગવાને જ્યારે જ્યારે હનુમાનને કંઈ કીધું ત્યારે હનુમાનજીએ એક જ શબ્દ વાપર્યો છે, જય શ્રી રામ. એવી જ રીતે જ્યારે તમારા શિક્ષક તમને કોઈ પણ પ્રકારના માર્ગદર્શન આપી રહ્યા છે, કોઈ પણ પ્રકારના પ્રશ્નો વિશેની વાત કરી રહ્યા છે, તો સૌથી મહત્ત્વની વસ્તુ છે કે તમારા માટે એક જ વસ્તુ છે કે તમારા શિક્ષકે જે પણ પ્રશ્નો તમને તૈયાર કરાવવા આપ્યા છે, તમે તૈયાર કરી રહ્યા છો, જે પણ તમે દાખલા ગણી રહ્યા છો, એ દરેકે દરેક વસ્તુ તમારા શિક્ષકે આપેલી બેસ્ટ છે એનો તમારે સ્વીકાર કરવો પડશે. કોઈ પણ પ્રકારની IMP થી ક્યારેય પાસ થવાતું નથી. માત્ર IMP, ચલો એવું વિચારી લીધું કે તમારી જોડે IMP આવી છે, પણ એ IMP માં પણ તમારી તૈયારી હોવી જોઈએ. 5 પ્રશ્ન આવ્યા, 15 પ્રશ્ન આવ્યા કે 50 પ્રશ્ન આવ્યા, પણ એ 50 પ્રશ્નોમાં ધારો કે 30 પ્રશ્નો કે 20 પ્રશ્નો તમને આવડતા હશે ને બાકીના 15 કે 20 નહીં આવડતા હોય, તો એ સીધી તમારી તૈયારી ઉપર અસર કરે છે. એના કરતાં બહેતર છે કે તમારી તૈયારી ઉપર તમારો આત્મવિશ્વાસ કેળવવાની જરૂર છે. તમે જે પણ નિષ્ણાત શિક્ષકોની પાસે તમે ભણી રહ્યા છો તેમની ઉપર તમારે અંત સુધી વિશ્વાસ રાખવાનો છે કે તમારા શિક્ષક તમારા માટે જે કરી રહ્યા છે એ બેસ્ટ કરી રહ્યા છે. કોઈ પણ વાલી એવા નથી કે જે પોતાના બાળકને ક્યારેય 10મા ધોરણની અંદર ટ્યુશન એવા ક્લાસીસ પસંદ નથી કરતા. એ દરેક વાલી એક જ વસ્તુ વિચારે છે કે મેં મારા દીકરા કે દીકરીને સારા જ ટ્યુશન ક્લાસીસમાં મૂક્યો છે અને એ બેસ્ટ ટ્યુશન ક્લાસીસનું રિઝલ્ટ જ મારા બાળકનું આવવાનું છે. જો તમે એ આત્મવિશ્વાસ સાથે જો પ્રથમ દિવસે તમારા બાળકને એ ટ્યુશન ક્લાસીસમાં મૂક્યો છે, તો વોટ ઓબ્વિયસ વસ્તુ છે કે તમારે અંત સુધી એ શિક્ષકો ઉપર વિશ્વાસ રાખવો પડશે, એના શાળાના શિક્ષકો ઉપર વિશ્વાસ રાખવો પડશે. ઘણી બધી શાળા પણ ઘણી બધી રીતે પોતાના બાળકોને સારા માર્ક્સ લાવવા માટે પ્રેરણા આપતી હોય છે. સો એ સ્કૂલના શિક્ષક છે, તમારા પ્રિન્સિપાલ હોઈ શકે છે, તમારા ટ્યુશન ક્લાસીસના શિક્ષકો છે, એ દરેક ઉપર એક આત્મવિશ્વાસ કેળવી જે તમને મળ્યું છે, તમે જેટલું કર્યું છે એની ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરી કોઈ પણ પ્રકારની આડીઅવળી અફવા કે કોઈ પણ પ્રકારના IMP ક્વેશ્ચન માટે તમારે દોડધામ કરવી જોઈએ નહીં. કારણ કે તમે જેટલી દોડધામ IMP ક્વેશ્ચન માટે કરો છો એટલી ક્વેશ્ચન તો તમે એટલી મિનિટોમાં કદાચ તૈયાર કરી કાઢશો. સો કોઈ પણ IMP માટે દોડધામ ના કરતા તમારી જે તૈયારી છે એ તૈયારીને ધ્યાન રાખી અને આવનારા 10 દિવસમાં તમે કેટલું સારું કરી શકો છો, કેટલા ટોપિક તમને સારી રીતે ફાવે છે એ જ ટોપિક ઉપર વધારેમાં વધુ ધ્યાન આપી, જે નથી ફાવતું એની ઉપર કદાચ હવે ધ્યાન ના આપવું જોઈએ. કારણ કે હવે એટલા દિવસ બાકી નથી રહ્યા, તૈયારીઓ હવે કરવાની નથી, ખરેખરમાં તો તૈયારીઓ થઈ ચૂકી છે. હવેના દિવસોમાં તો જે થયેલી તૈયારીઓ છે એને માણવાની છે. તો જે તૈયારીઓ જેટલી તૈયારીઓ આપણે કરી છે એ તૈયારીઓ પર વધુ ધ્યાન આપી, એ તૈયારીઓને ક્યાં લઈ જવી છે એ એક વિદ્યાર્થી તરીકે તમારે નક્કી કરી પોતાના. હા, હજી પણ તમને કોઈ પણ પ્રકારની મૂંઝવણ છે તો તમે તમારા માતા પિતા સાથે શેર કરો, એ તમે નથી કહી શકતા તો એ તમારા શિક્ષકો જોડે આવશે, તમારા શિક્ષકોને જણાવશે અને એ હજી પણ આ 10 દિવસમાં તમને મજબૂત કરવાનો પ્રયત્ન કરશે. સો તમારો ઈરાદો મજબૂત હશે તો આવનારા 10 દિવસમાં તમે કોઈ પણ શિખરને સર કરી શકો છો. તમારી વાત તદ્દન સાચી છે અને આ તમારા જવાબથી વાલીઓ અને જે સ્ટુડન્ટો છે એમને પણ સાચી વાતની ખબર પડે કે આપણા સાહેબો અને જે સ્કૂલમાં ભણાવતા હોય કે ટ્યુશનમાં ભણાવતા હોય એ સાહેબો જે આપણને ફોકસ કરે છે ભણવા વિશે, એને ધ્યાનમાં રાખીને એને તમે મગજમાં રાખીને વાંચી અને સારી પરીક્ષા તમે આપો અને આવી અફવાઓમાં ફેલાયા વગર તમે તમારા સાહેબો અને તમારા શિક્ષકોએ જે પણ તમને જ્ઞાન આપ્યું હોય એની ઉપર ફોકસ કરીને તમે મહેનત કરો એ વધારે સારું. એ તમે જે બતાવ્યું એના બદલ ખૂબ ખૂબ આભાર આપનો. સર, હવે બીજી વાત એવી છે કે સમજો કે અત્યારે 10-11 દિવસનો જે ટાઈમ બચ્યો છે એની પાછળ બાળકને ખૂબ જ મહેનત કરવી પડશે, સ્ટ્રગલ કરવી પડશે, તો એનામાં લેઝીનેસ ના આવે એના માટે મારે શું ખોરાક આપવો જોઈએ? બહુ સરસ પ્રશ્ન છે. સામાન્ય રીતે ખોરાકની વાત આવે એટલે સગવડ એની સાથે જોડાઈ જાય છે. કારણ કે આવનારા દિવસોમાં જ્યારે ઓછા દિવસ બાકી હોય ત્યારે પેરેન્ટ્સ એવું વિચારે છે કે વધુ સારી સગવડો મારા બાળકને આપવામાં આવે. ઘણા બધા બાળકો એવા ડિમાન્ડિંગ હોય છે કે ભાઈ મને આજે વડાપાઉં પણ ખાવાની ઈચ્છા થઈ છે ને ઘણા કહે છે પિઝા ખાવાની બી ઈચ્છા થઈ છે. પણ ખરા અર્થમાં જોઈએ તો બહારના ખોરાક આવનારા 10 દિવસમાં કોઈ પણ પ્રકારના આપવા જોઈએ નહીં. અને એવા ખોરાક કે જેમાં ચરબીયુક્ત ખોરાક હોય કે જેના કારણે બાળકના શરીરમાં લેઝીનેસ આવે, આળસ આવે, એવા ખોરાક પણ આપવા જોઈએ નહીં. એના કરતાં સારું છે કે આવનારા 10 દિવસમાં એને કોઈ હળવા ખોરાક આપવામાં આવે જેનાથી એની એનર્જી એક સારી રીતે ડેવલપ થઈ શકે. એને જ્યુસ વધારે પડતા આપવામાં આવે, એને લીંબુનું પાણી છે એ વધારે આપવામાં આવે. કારણ કે હવે ધીરે ધીરે હવે ઉનાળા તરફ જઈ રહ્યા છે, શરૂઆત થઈ રહી છે ઉનાળાની. તો ઓબ્વિયસ છે કે જ્યારે તમે જ્યારે પરીક્ષાની
તૈયારી કરી રહ્યા છો ત્યારે તમારી બોડીની અંદર એક એનર્જી, એક ઉર્જા રહેવી બહુ જરૂરી છે. જો એ ઉર્જા મેન્ટેન નહીં રહે તો આવનારા 10 દિવસમાં આટલા વર્ષની જે તૈયારીઓ છે, જે તમે સતત કરતા આવ્યા છો, એ તૈયારીઓ ક્યાંક ને ક્યાંક અસર પામશે. બહેતર છે કે એને ઘરેલું ખોરાક આપો અને એવો ખોરાક આપો કે જ્યાં લીલા શાકભાજી છે એ શાકભાજીની સાથે કદાચ એને જરૂર પડે તો એના ફ્રૂટ પણ આપવા જોઈએ. પણ હું બે બાબત મેં ઉપર ચર્ચા કરીએ તો એક સીધી વસ્તુ છે કે આપણા ત્યાં સગવડ છે તો આપણે આપણા બાળકોને ઘણું બધું આપી શકીએ છીએ. પણ ઘણા બધા બાળકો એવા બી છે કે જે 10મા ધોરણની પરીક્ષા આપી રહ્યા છે, કદાચ એના ઘરમાં, એ નાના ઘરમાં રહે છે, તો કદાચ એમના માતા પિતા આ સગવડ નહીં પણ આપતા હોય. તો એવા બાળકો માટે પણ આપણે વિચારવું જોઈએ કે જો એ બાળક કદાચ વગર ફ્રૂટ ખાધે કે વગર વધારાની કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ વગર પણ એ જો સારું રિઝલ્ટ લાવવા માટે પ્રયત્ન કરી શકે છે, તો સાથે આપણે માનસિક રીતે પણ એટલા તૈયાર રહેવું જોઈએ કે જો હું સફરજન ખાઈશ તો જ સારો થઈશ એવું બી નથી હોતું. એની જો માનસિક તૈયારી સારી હશે તો ખોરાકની સાથે એની માનસિક ઉર્જા પણ એટલી જ મહત્ત્વની છે. સો બને ત્યાં સુધી ઘરેલું ખોરાક અને હળવો ખોરાક અને એવી કે જેમાં આપણા શરીરની ઉર્જા મળી રહે, આપણા શરીરને પૂરતી ઉર્જા મળી રહે એવો ખોરાક જો લેવામાં આવે તો વધુ સારું છે. એટલે બને ત્યાં સુધી આપણે ઘરેલું ખોરાક ઉપર વધારે આગ્રહ રાખીશું, જેથી આપણે બહારના ખોરાક આવનારા 10 દિવસમાં ના લેવા જોઈએ. સાહેબ, તમારા આ જવાબોથી અમે ઘણા ખુશ થયા છીએ, પણ તે છતાં પણ એક આમ મનમાં સવાલો ઊભા થયા કરે છે કે અમારે વાલી તરીકે અમારા સ્ટુડન્ટ મારા છોકરાઓની પાછળ અંથી વધારે શું બીજું ધ્યાન આપવું જોઈએ? સૌથી મહત્ત્વની વસ્તુ તો એવી છે કે વાલી તરીકે દરેક મા બાપ પોતાના બાળકને એક કંઈક સારું જ આપી રહ્યા હોય છે. ક્યારેક કોઈ મા બાપ પોતાના બાળકને કાંઈ પણ ખરાબ નથી આપતા. પણ સૌથી મહત્ત્વની વસ્તુ અમુક બાબતો જે વાલીએ સ્વીકારવાની છે એવી બાબતો છે કે ઘણી વખત મા બાપ પોતાના બાળકની નબળાઈને સરળતાથી સ્વીકારી શકતા નથી. દરેક બાળકમાં નબળાઈ અને સબળાઈ બંને છે, પણ એના નબળા અને સબળા પાસાને વિચારવામાં આવે તો અત્યારે એ સમય છે કે એના નબળા પાસાને સેટ પણ વિચારવા જોઈએ નહીં. આવનારા 10 દિવસમાં માત્ર માતા પિતાએ પોતાના બાળકમાં સબળા પાસા કયા છે, કેવી રીતે પોતાનું બાળકને એ વધુ સારી રીતે કોન્ફિડન્સ આપી શકે છે, આત્મવિશ્વાસ આપી શકે છે, એના માટે વધુ વિચાર કરવાની જરૂર છે. કારણ કે આજના માતા પિતાને એક વસ્તુ હું ચોક્કસ કહેવાનો પ્રયત્ન કરીશ કે ભાઈ, પોતાનું બાળક દુનિયાનું શ્રેષ્ઠ બાળક છે એ એમણે સ્વીકારવું પડશે. કારણ કે આપનું જે જતન થઈ રહ્યું છે એ જતનમાં એવું છે કે આપણે હંમેશા બીજા બાળકને વધુ મહત્ત્વ આપતા થઈ ગયા છે, એની કમ્પેરિઝન કરતા થઈ ગયા છે. પણ આપણા બાળકની કમ્પેરિઝન ક્યારેય ના થવી જોઈએ, કારણ કે દુનિયાનું શ્રેષ્ઠ બાળક આપણી જોડે છે એ બાબતનો સ્વીકાર કરી અને આપણે આપણા બાળકનું જતન કરવું જોઈએ. ઘણી વખત માતા પિતાને પોતાની સદ્ધરતા માટે, પોતાના સોશિયલ બિલીફ્સ માટે કે કોઈ મને પૂછે તો હું એનું શું રિઝલ્ટ કહીશ, કેવી રીતે હું કોઈને હા કે નામાં જવાબ આપીશ, એ બધા પ્રશ્નોના કારણે એ પૂર્ણ રીતે કામ કરી શકતા નથી. આથી અહીંયા વાલીઓને એ ખાસ વસ્તુ કહેવી છે કે સબસે બડા રોગ ક્યાં કહેંગે લોક. સૌથી મહત્ત્વની વસ્તુ, ભૂલી જાઓ દુનિયા પોતાના બાળક માટે શું કહેશે, તમારું બાળક તમારા માટે શું કહેવા માગે છે અને તમારું બાળક તમારને કેવા દ્રષ્ટિકોણથી જોવા માગે છે એ બાબત ઉપર વધુ વિચારવા કરવામાં આવે તો આવનારું બાળક તમારા માટે એક બેસ્ટ, એક રોલ મોડલ તમે એના બની ગયા હશો અને એના રોલ મોડલ બની અને તમે એના અલગ ભવિષ્યનો એક ચિતાર કરશો. કારણ કે પરીક્ષાની માર્કશીટ એ બાળકનું માપદંડ નથી, પરીક્ષાના કારણે બાળકનું ભવિષ્ય નથી રચાવાનું, પણ એનું ટેલેન્ટ એ આવનારા ભવિષ્યની રચના કરશે. સો થેન્ક યુ સો મચ. સો આપણે એ રીતે બાળકને તૈયારી કરીશું જેથી આવનારા 10 દિવસમાં બાળક એક આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા જાય. અને એસ લાઈવ ચેનલ દ્વારા જે પણ આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે એ બદલ એસ લાઈવ ચેનલના આપણે ખૂબ ખૂબ આભારી છીએ. અને આવનારા દિવસોમાં બાળકો કંઈક નવું કરે અને કંઈક ઊંચાઈ પ્રાપ્ત કરે તે બદલ દરેક વિદ્યાર્થીઓને વી શુડ ડૂ ધ બેસ્ટ એન્ડ ઓલ ધ બેસ્ટ ફ્રોમ અસ.